હેલો ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર બાજુમાં બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે 8 વાગે અમારા ડેઇલી વિડીયોની તમને માહિતી મળશે. હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. હું પણ મજામાં છું. તો મિત્રો, આજે આપણે જોવાનું છે બંદરો વિશે જાણવા જેવી માહિતી, કે બંદરો, કંડલા બંદર કયા કયા બંદરો છે, તેના વિશે કયા કયા જિલ્લાની અંદર આવેલા છે તેની વિશેની સંપૂર્ણ માહિતી. ઘણી ખરી એક્ઝામમાં મોસ્ટ ઓફલી એક બે વખત આ સવાલ પૂછાય છે કોઈ બી એક્ઝામમાં. તો મિત્રો, આ વિડીયોને આખો જોવો, સંપૂર્ણ જોવો. તમને ગમે તો લાઇક કરો, ન ગમે તો ડિસલાઇક કરો, અથવા કોમેન્ટ બોક્સમાં બધા તમારા સજેશનો આપો. અને તમે અમારી પહેલી વખત આ ચેનલને જોવો છો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં એક બેલ હશે તેના પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. તો જોઈએ જ બંદરો વિશેની માહિતી. તો એક નંબર, કંડલા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જિલ્લો કચ્છ. તેમના વિશેની માહિતી મેળવી. કંડલા બંદરનું નવું નામ શું છે? પંડિત દીનદયાળ પોર્ટ. ભારત પાકિસ્તાનના ભાગલા બાળક ક્યુ શું કહેવાય છે? તો કંડલા બંદર. 3 નંબર, મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે જાહેર થયેલું ક્યારે ગણવામાં આવેલું છે કંડલા બંદરને? 7 માર્ચ 1965. પ્રશ્ન સેકન્ડ, કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે? તો કંડલા પોર્ટ ટ્રસ્ટ, જે ભારત સરકાર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન, બંદરની પસંદગી માટે સમિતિની રચના કોણ કરી હતી? કસ્તુરબા સમિતિ. આ તે સમિતિ રચના કરવામાં આવી હતી, કસ્તુરબા સમિતિ, કંડલા બંદર માટે. ત્યાર પછીનો પ્રશ્ન, કૃત્રિમ રબરની બનાવટમાં ઉપયોગી શું છે કંડલા બંદરમાં? તો બુટાડીન. પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન, કંડલા બંદર IMC લિમિટેડ દ્વારા ટર્મિનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો બુટાડીનની હેરફેર માટે. IMCનું પૂરું નામ શું છે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો. કંડલા બંદરને મદદ કરવા વિકસાવાયેલી નાનું બંદર, જે વિકસાવવામાં આવેલી છે તેનું નાનું બંદર કયું છે? તો ટુના બંદર. ત્યાર પછીનો પ્રશ્ન, સૌપ્રથમ જેડી બંધાયેલી બંદરની શરૂઆત કરનાર કોણ હતું? તો કચ્છના મહારાજા ખેગારજી ત્રીજાએ તેમને સૌપ્રથમ શરૂઆત કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, સફારી જહાજોનો માલ ચઢાવવા ઉપયોગી બંદર કયું છે? તો ટુના બંદર. ત્યાર પછીનો પ્રશ્ન, મહાબંદર તરીકે જાહેર ક્યારે થઈ હતું કંડલા બંદરને? 1955માં. ક્યારે? 1955માં. 2 નંબરનું આપણે શું કહેવાય છે? ધોધા. ઘોઘા બંદર, જિલ્લો ભાવનગર. ખંભાતના અખાતમાં જિલ્લામાં આવેલું બંદર ક્યાં આવે છે? તે ભાવનગરમાં આવેલું છે. ક્યાં? ભાવનગર. ઘોઘા બંદર જ રોરો ફેરી સર્વિસનું મોન્ટે નન્સી ક્યારે કરવામાં આવ્યું? તો ગુજરાત મેરીટાઈમ બોર્ડે. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજેક્ટનો ભાગ શું ગણવામાં આવે છે? તો સાગરમાલા પ્રોજેક્ટ. દક્ષિણ એશિયાની પ્રથમ રોરો ફેરી સર્વિસ કઈ છે? તો ઘોઘા અને દહેજ. સંબંધિત દરિયા કિનારો કયો છે ઘોઘાનો? ગોપનાથથી ભાવનગર. ત્યાર પછીનો પ્રશ્ન, રોરોનો અર્થ શું થાય છે? તો રોલ ઓન અને રોલ ઓફ. સાગરમાલા પ્રોજેક્ટ વિકાસનું વિઝન શું છે? તો વર્ષ ક્યારે? 2035માં તેનું પૂરું કરવાનું છે સાગરમાલા પ્રોજેક્ટ. લોનો અર્થ શું થાય છે? લિફ્ટ ઓન, લિફ્ટ ઓફ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી તે? 1982. ક્યારે? 1982. ત્યાર પછીનો પ્રશ્ન, ભાવનગર જિલ્લો દાડમના તેમજ જમરૂખના ઉત્પાદન માટે જાણીતો છે. ભાવનગર જિલ્લો કયો છે જાણવા માટે? દાડમ. અને નંબર, પીપાવળ બંદર ક્યાં આવેલું છે? જિલ્લો અમરેલીમાં. પીપા
પીપાવાવનો વિક્રમ કે શું હતો? તો પ્રથમ ખાનગી બંદર 1998 પીપાવાવ બંદરને રક્ષણ પૂરું પાડે. કોણ પાડે છે રક્ષણ પૂરું પાડવું? તો શિયાળ બેડ, સવાઈ બેડ, ચાંચ બેડ અને ભેસાણ બેડ આ તેમનું રક્ષણ પૂરું પાડે છે. પીપાવાવ બંદરને બંધાવેલી બે પાના મેકન જહા જો બંધાઈ, કોણે કહ્યું છે? તો ગોલ્ડન બુલ અને ગોલ્ડન સ્વેક. પીપાવાવનો વિકાસ BOOT નીતિ આધારે, કોણ નીતિ આધારે કરે છે? પીપાવાવનો બંદર કોણ કરે છે? BOOT બોટ નીતિ આધારે કરે છે, જે બિલ્ડ ઓવન ઓપરેટર અને ટ્રાન્સફર. ત્યાર પછીનો પ્રશ્ન, કુદરતી બોક વોટર તરીકે કાર્ય કરે, કોણ કરે છે? શિયાળ બેડ, સવાઈ બેડ, ચાંચ બેડ અને ભેસાણ બેડ. ત્યાર પછીનો પ્રશ્ન, પીપાવાવ બંદરનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટરે તેમનું નામ આપ્યું હતું. પીપાવાવ બંદરનું નામ. ત્યાર પછીનો પ્રશ્ન, ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના ઇજનેરી કોણ હતા? તો રિચાર્ડ પ્રોડક્ટ સિમ્સ. ત્યાર પછીનો પ્રશ્ન, રિચાર્ડ પ્રોડક્ટ સિમ્સના નિધન સમયે ઇંગ્લેન્ડના પાટવી કુંવર કોણ હતું આવ્યા હતા? તે આલ્બર્ટ વિક્ટર. અમરેલી જિલ્લામાં ઝોલાપુર નદી કિનારે આવેલું ગામ કયું છે? તો વિક્ટર. કયો છે? વિક્ટર. ત્યાર પછીનો જોવો હવે, દહેજ, 4 નંબર દહેજ વિશેની માહિતી. જિલ્લો ભાવનગર, દહેજ ક્યાં આવેલું છે? જિલ્લા ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. પ્રશ્ન, દહેજ બંદરની ઓળખ શું છે? તો રસાયણ બંદર તરીકે તેને ઓળખવામાં આવે છે. દહેજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન ક્યારે આપ્યું હતું? લઘુ ભારત તરીકે સંબોધન આપ્યું છે. દહેજ બંદર અંદરે નવા કેમિકલ પ્રોડક્ટ ટર્મિનલનો વિકાસ ક્યારે, કોણે કર્યો છે? ગુજરાત કેમિકલ પ્રોડક્ટ લિમિટેડ. ત્યાર પછીનો પ્રશ્ન, દહેજ એશિયાના સૌ પ્રથમ કેમિકલ બંદર તરીકે મુકાયેલું છે. ક્યારે મૂકવામાં આવ્યું છે? 25 જાન્યુઆરી 2001 થી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ દહેજ બંદર ખાલીજી તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણપટ્ટામાં આવેલું બંદર. દહેજ બંદરનું સ્થાન ક્યાં શું છે? તો ખંભાતના અખાતની પૂર્વમાં આવેલું ગ્રીન ફ્રીડ બંદર. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રવાહી કુદરતી વાયુની આયાત અને તેના રિગેસિફિકેશન માટે સ્થાપિત ટર્મિનલ કયો છે? તો પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા. 5 નંબર, અલંગ, જિલ્લો ભાવનગર. અલંગ શેના માટે જાણું છે? ખાસ આ ઘણી પણ સવાલ પૂછવામાં આવે છે. અલંગનો વિક્રમ શું છે? તો વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર. જિલ્લો ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. અલંગ અને સોશિયામાં જહાજ ભાંગવા માટેનો પ્લોટ કયો છે? કેટલા પ્લોટ છે? 183. ત્યાર પછીનો પ્રશ્ન, સંબંધિત દરિયા કિનારો કયો આવશે? તે ગોપનાથ થી ભાવનગર. 4 નંબર, ભારતના અંદાજિત શિપ બ્રેકિંગનું કાર્ય શું કેટલું કરે છે? 90% કાર્ય અહીંયા કરવામાં આવે છે. 5 નંબર, અલંગ પાસે આવેલું જાણીતું ગામ કયું છે? તો સોશિયા. અલંગ પાસે આવેલું જાણીતું ગામ કયું છે? સોશિયા. 6 નંબર વિશે, માંડવી બંદર જિલ્લો કચ્છમાં, કચ્છ જિલ્લાની અંદર આવેલું છે માંડવી બંદર. તો માંડવીનો અર્થ શું થાય છે? જકાત નાખવું. આપણે ખાવાની માંડવી નહીં, પણ આ માંડવીનો અર્થ થાય છે શું છે? જકાત નાખવું. 2 નંબર, માંડવીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? માંડવીની સ્થાપના કચ્છના મહારાજા ખેગારજીએ ના પ્રથમ શાસનકાળમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી. 3 નંબર, સંબંધિત દરિયા કિનારે કયો છે માંડવીમાં? કચ્છના જંખોથી માંડવી વચ્ચે. ત્યાર પછી 4 નંબર, જૈન ગ્રંથોમાં નામ શું છે માંડવી બંદરનું? તે રિયાણ પતન. 5 નંબર, દરિયા ખેડૂની ભૂમિ એટલે શું કહેવાય છે? માંડવી. શું કહેવાય છે? માંડવી. 7 નંબરનું હવે,
વેરાવળ, વેરાવળ બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે? જિલ્લો ગીર સોમનાથ, ગીર સોમનાથ. વેરાવળ બંદર ક્યાં આવેલું છે? ગીર સોમનાથમાં આવેલું છે. બંદરનો વિકાસ શું કરવામાં છે? મત્સ્ય બંદર તરીકે તેમનો વિકાસ છે. બે નંબર, સંબંધિત દરિયા કિનારો. વેરાવળના દરિયા કિનારો ક્યાં છે? સંબંધિત દ્વારકાથી વેરાવળ વચ્ચે. ત્રણ નંબર, બંદરનું સ્થાન શું છે? બંદરનું સ્થાન સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે અરબ સાગર પર આવેલું છે. સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબ સાગર પર આવેલું છે. આઠ નંબરનો, મુદ્રા બંદર. મુદ્રા બંદર ક્યાં જિલ્લાની અંદર આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લાનો હરિયાળો પ્રદેશ તો શું હશે? તો મુદ્રા. શું હશે? મુદ્રા. બે નંબર, મુદ્રા બંદરને આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2003માં. ત્રણ નંબર, પાન મેકર્સ જહાજો માત્ર લાગણી શક્ય છે તો ક્યાં? મુદ્રા બંદરની અંદર. ક્યાં જગ્યાએ? મુદ્રા બંદરની અંદર. ચાર નંબર, મુદ્રા બંદરનો વિકાસ કોણ કરે? તો અદાણી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત સાહસથી. પાંચ નંબર, મુદ્રા બંદરને રક્ષણ આપતો ટાપુ કયો છે? તો નવીનાલ ટાપુ, નવીનાલ ટાપુ. છ નંબર, સંબંધિત દરિયા કિનારો કયો છે મુદ્રા બંદરનો? તો માંડવીથી કંડલા વચ્ચેનો, માંડવીથી કંડલા વચ્ચેનો. ત્યાર પછી નદીના મુખ પાસે આવેલું બંદર, નદીના મુખ પાસે આવેલું બંદર કયું છે? તો ભૂમિ નદી, ભૂમિ નદી. ત્યાર પછીનો, મુદ્રા બંદર ખાલી જે તરીકે હું ઓળખવામાં આવે છે? બોચા કિકનમાં હતું, તે બોચા કિકનમાં હતું. નવ નંબરનો, નવલખી બંદર. નવલખી બંદર ક્યાં આવેલું છે? જિલ્લો મોરબી, જિલ્લો મોરબીમાં આવેલું છે. પ્રશ્ન, સૌરાષ્ટ્રના ખૂણે આવેલું બંદર કયું છે? છેક ઈશાન ખૂણે આવ્યું છે. નવલખી બંદર ક્યાં આવેલું છે? છેક ઈશાન ખૂણે આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન, કચ્છના અખાતમાં આવેલું બંદર કયું છે? વરસા મેઠી અને સુઈ ખાડીના સંગમ સ્થાને. ત્યાર પછીનો પ્રશ્ન, સંબંધિત દરિયા કિનારો, સંબંધિત દરિયા કિનારો કંડલાથી દ્વારકા વચ્ચે, કંડલાથી દ્વારકા વચ્ચે. નવલખી બંદરનો વિકાસ કરનાર, નવલખી બંદરનો વિકાસ કરનાર કયો હશે? તો મોરબીના વાઘજી ઠાકોર બીજો. ત્યાર પછીનો પ્રશ્ન, હજીરા જિલ્લો સુરત ક્યાં આવેલું છે? હજીરા જિલ્લો સુરત. હજીરા બંદરનું સ્થાન શું છે? તો સુરતથી પશ્ચિમ બાજુએ અરબ સાગરના કિનારે વસેલું છે હજીરા બંદર. હજીરા બંદર પર આવેલો શિપયાર્ડ કયો છે? લાર્સન એન્ડ ટુર્બો. ત્યાર પછી ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગેસ ગ્રીડ માટે પ્રવેશ બિંદુ શું છે? તો હજીરા બંદર. હજીરાની બંદર તરીકે પસંદગી પામનાર ક્યારે? સેલ્સ કંપની દ્વારા, શેલ કંપની દ્વારા. હજીરા 100% પ્રોજેક્ટ ગણાય છે, જે શેલ પ્રોજેક્ટ છે. ત્યાર પછી કઢીનું મેદાન કઢી જેવો આકાર હોવાથી કઢીનું મેદાન કહેવામાં આવે છે. ખારેકની ખેતી માટે ટિશ્યુ કલ્ચરનો ઉપયોગ થાય છે, ખાસ કરીને નલિયા માંડવી મુદ્રાના મેદાનોનો સમાવેશ થાય છે. ખજૂર ખારેક કેરી જેવી ખેતી કરવામાં આવે છે કઢીના મેદાનમાં. કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ એટલે કઢીનું મેદાન. બાર નંબર, ચરોતર. આ ગામ પણ ઘણી વખત સવાલ પૂછાય છે કે ચરોતર કે શા માટે જાણીતું છે? તો લોયર બેસર ભૂકાળની જમીન હોવાથી તમાકુના ઉત્પાદન માટે જાણીતું છે. શિક્ષણ માટે જાણવું છે, તમાકુના ઉત્પાદન માટે ચરોતર જાણીતું છે ગુજરાતમાં. ચરોતર એટલે મહી અને રોઢી નદી વચ્ચેનો પ્રદેશ. આ પણ ઘણી વખત પૂછાય છે ચરોતરનો પ્રદેશ ક્યાં આવેલો છે? ચરોતરનો એટલે મહી અને રોઢી નદી વચ્ચેનો પ્રદેશ એને ચરોતર કહે છે. સોનેરી પણની ભૂમિ તરીકે જાણીતો નડિયાદથી પેટલાદ સુધીનો વિસ્તારને શું કહેવાય છે? સરોવર. તેર નંબર, ભાલ
ભાલ પ્રદેશ, ભાલ પ્રદેશ એના માટે જાણીતા છે, ઘઉંના ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદન થતું હોય તો ભાલ પ્રદેશમાં થાય છે. ઘઉંના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર ભાલિયા, દાઉદખાની, છાશિયા અને હાશિયા, તે ઘઉં માટે જાણીતા છ આ બધા નામ છે. અમદાવાદ જિલ્લો ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનના પ્રથમ સ્થાને છે. ખાસ યાદ રાખજો, અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે ગુજરાતમાં. બોટાદ જિલ્લાની રચના થતા બોટાદ જિલ્લાની પૂર્વ બાજુએ આવેલું છે ભાલ પ્રદેશ અમદાવાદનું. અમદાવાદ જિલ્લાની દક્ષિણ પશ્ચિમ બાજુએ અને ભાવનગરની ઉત્તર બાજુએ ભાલ આવેલું છે. 14 નંબર ખેડ પ્રદેશ. ખેડ પ્રદેશ માણાવદરથી નવી બંદર સુધીના વિસ્તારને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢમાં, જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. જૂનાગઢમાં શું આવેલું છે? મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. 15 નંબર લીલીના ઘેર. લીલીના ઘેર આ પણ ઘણી વખત સવાલ પૂછવામાં આવે છે. ઉનાથી ચોરવડ વચ્ચેના વિસ્તારને લીલીના ઘેર કહેવામાં આવે છે. કયા વિસ્તારને લીલીના ઘેર તરીકે ઓળખવામાં આવે છે? એવી રીતના સવાલ પૂછી શકે કે ઉનાથી ચોરવડ વચ્ચેના વિસ્તારને લીલીના ઘેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ચોરવાડ નારિયેળીના ઉત્પાદનમાં મોખરે છે. ચોરવાડ નારિયેળીના ઉત્પાદનમાં મોખરે છે. 16 નંબર વઢિયાર. વઢિયાર કાંકરેજી ગાય અને વઢિયારી ભેંસ દૂધના પશુઓમાંની જાણીતી જાત છે. પાટણ જિલ્લામાં બનાસ અને સરસ્વતી નદીના વચ્ચે વિસ્તારને વઢિયાર તરીકે ઓળખવામાં આવે છે. 17 નંબર કાનમ. કાનમ પ્રદેશ એના માટે જાણીતો છે, એ પણ ઘણી વખત પૂછાય છે. દાઢર અને નર્મદા વચ્ચેના વિસ્તારને શું કહેવામાં આવે છે? કાનમ. ભરૂચ અને વડોદરામાં કાનમમાં મેદાનોની રચના થયેલી છે. કાનમ ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. કાનમ ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. કાનમની જમીન કાળી અને કસવાળી છે. કાનમની જમીન કાળી અને કસવાળી છે. ત્યાર પછી બીજા ઘણા ખરા સવાલ પૂછવામાં આવેલા છે કે તે બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણની પટરાણીઓ મહેલ આવેલો છે. બેટ દ્વારકાની અંદર શ્રી કૃષ્ણની પટરાણીનો મહેલ આવેલો છે. ઘેલો અને શેત્રુજી નદી વચ્ચેના વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ઘેલો અને શેત્રુજી નદી વચ્ચેના વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ખારા ઘોડા મીઠા ઉત્પાદન માટે જાણીતું સ્થળ છે. ખારા ઘોડા મીઠા ઉત્પાદન માટે જાણીતું સ્થળ છે. મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો ડિસલાઇક કરજો, અને કોમેન્ટ બોક્સની અંદર તમારા સુજેશનો પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર લખજો. મિત્રો, તમે અમારી ચેનલ પહેલી વખત જોવો છો, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારી ઈચ્છા ફ્રી છે યાર, અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં એક બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા 8 વાગે ડેલી સવારે 8 વાગે વિડીયો તમને ડેલી તમને મળતા રહે, એના માટે સબસ્ક્રાઈબરની બાજુમાં બેલ છે, તેના પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. આજનો સવાલ શું છે કે ચરોતર સેના માટે જાણીતું છે? ચરોતર સેના માટે જાણીતું છે? તો ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.